તો અમારી જોડે 300 પ્લસ પ્રોડક્ટો છે. આ બધા બલ્ક પેકેટ છે. આ બધા અમારે જનરલી અહીંયા આગળ આજુબાજુના દરેક જે સુપર સ્ટોરો છે, ગૃહ ઉદ્યોગની દુકાનો છે, નમકીનની દુકાનો, એની બધામાં સપ્લાય થતું હોય છે. અમારો અળસી પૂરી છે, આ રેડી ખીચડી છે, સાબુદાણા ડાયરેક્ટ ડ્રાય આવે ખાવા માટેની. 5-5 અને 10-10 કિલોના બલ્કમાં પેકિંગ છે જનરલી અમારી જોડે. કોઈ બી દુકાનને નવી ચાલુ કરવી હોય તો આપણી જોડે 100% એ લોકોની પ્રોડક્ટ છે. આપણી જોડે 300 પ્લસ પ્રોડક્ટ છે. આખી દુકાન એમ લોકોની એક જ જગ્યાએથી ડિલિવરી થતી હોય છે અમારી. તો મટીરિયલ અત્યારે લોડિંગ થાય છે, તો ભાઈ આ મટીરિયલ કઈ જગ્યાએ જાય છે? એમપી ભોપાલ જાય છે. ભોપાલમાં જાય છે. અને આ જે મટીરિયલ છે ભાઈ, આ મટીરિયલ ક્યાં જાય છે? મહેસાણા અને પાલનપુર જાય છે, ઉત્તર ગુજરાત. ફરસાણનો બિઝનેસ ચાલુ કરવો હોય, સ્ટાર્ટિંગ કરવું હોય ફરસાણના બિઝનેસનું, તો બલ્કમાં આ જગ્યાએથી મટીરિયલ લઈ શકે છે. મારો ફરસાણનો બિઝનેસ એટલે હું હોલસેલમાં માલ લઈ જઈ અને મારે ત્યાં લૂઝ પેકિંગ અને અલગ પેકિંગ કરીને હું આગળ આપીશ. જે વસ્તુ તમે 10 રૂપિયામાં આટલી જ વસ્તુ લેતા હોય, 15-20 ગ્રામ એ જ વસ્તુ તમને અહીંયા લૂઝ પેકિંગમાં પણ મળી જશે. બટાકાની વેફર છે, પેકિંગ થાય છે, અહીંયા બિલિંગ થાય છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે બહુ જ યુનિક વિડીયોમાં. અત્યાર સુધી જે છે ને ફરસાણની દુકાનને એનો મેકિંગવાળા બહુ જ બધા વિડીયો બનાવ્યા છે, પણ ફર્સ્ટ ટાઈમ મેં આટલી બધી ક્વોન્ટિટીમાં અને આટલા બલ્કમાં મેં પેકિંગ જોયા છે. અત્યારે અમે લોકો આવ્યા છે ઉત્તર સંડા ગામમાં. મારી સાથે છે ફૂડી ગુરુ, તમે લોકો જાણતા જ હશો. સ્નેક્સિકો કંપનીમાં આવ્યા છે. પાપડ, મઠિયા અને 300 થી પણ વધારે ટાઈપના નમકીન. અને ઓલ ઓવર ગુજરાતની અંદર તો ડિસ્ટ્રીબ્યુશન થાય છે, અહીંથી જ બધો માલ જાય છે. સાથે આમ એવું કહી શકાય કે નમકીનનું ગુજરાતનું સૌથી મોટું હબ કહી શકાય. અમનું જે એક રિટેલ આઉટલેટ છે, એટલે કે ફેક્ટરી આઉટલેટ છે, તે ઉત્તર સંડા ગામ છે, એના બસ સ્ટેન્ડ પાસે છે. અને આ જગ્યાએ એમનું પેકિંગ ને બધું હોય છે. ફરસાણનો બિઝનેસ ચાલુ કરવો હોય, સ્ટાર્ટિંગ કરવું હોય ફરસાણના બિઝનેસનું, તો બલ્કમાં આ જગ્યાએથી મટીરિયલ લઈ શકે છે. બહુ જ વ્યવસ્થિત અને વ્યાજબી ભાવે અને બેસ્ટ ક્વોલિટીમાં તમને મટીરિયલ મળી જશે. 5-5 કિલોના લૂઝ પેકિંગ પણ મળી જશે. અને એ જે લૂઝ પેકિંગ છે, પોતાનું બ્રાન્ડિંગ કરીને તમે વેચી શકો છો. 100%. અત્યારે કોઈ પાર્ટીનો માલ ડિલિવરી થવા જઈ રહ્યો છે, મટીરિયલ ત્યાં રેડી થઈ ગયું છે, હવે રેડી ટુ ડિસ્પેચ. સીધું ટેમ્પામાં જાય એટલી વાર છે. અંદર 2-3 કસ્ટમર પણ છે જે પોતાનો ફરસાણનો નાનો એવો બિઝનેસ છે એ લોકો સેટઅપ કરેલો જ છે. બીજું અલગથી મટીરિયલ લેવા માટે આ જગ્યાએ આવ્યા છે. 300 થી પણ વધારે વેરાયટીઝ છે. અને એવું કહેવા જોઈએ જીગરભાઈ, તો અમુક એ ફરસાણની એવી વેરાયટીઓ છે કે જે આપણે ક્યારેય જોઈ નહીં હોય એમ માર્કેટમાં. અત્યાર સુધી ફરસાણની અંદર આપણે સેવો છે, રતલામી સેવો, સાદી સેવો છે, એ બધી સેવો ને બધું ખાતા હોઈએ છે, ગાંઠિયા ને એવું. પણ આમની જોડે પૂરી અલગ અલગ ટાઈપની બિસ્કિટ છે, કે ચોકલેટ બિસ્કિટ છે, ઘણી બધી વેરાયટી છે એમ, લાર્જ ઓફ વેરાયટી એવું કહી શકાય. અને ખાસ કરીને અળસી પૂરી, પૂરીમાં પણ અળસીનો યુઝ થયો છે એ મેં ફર્સ્ટ ટાઈમ અહીંયા સાંભળ્યું છે. આપણે એ પણ ડિટેલમાં વસ્તુ જોઈશું. એમની ઓફિસ છે. તમે ઓફિસની અંદર એન્ટર થશો એટલે તમને દરેક વસ્તુ ડિસ્પ્લે પર દેખાશે, અલગ અલગ વસ્તુ મૂકેલી છે એ પણ તમે જોઈ શકો. એમનું ડિસ્પ્લે કાઉન્ટર છે, અહીંયા અલગ અલગ એમની નમકીનની વસ્તુઓ મૂકી છે. આ કાચી વસ્તુઓ છે, જેમ કે પાપડ, મઠિયા છે, પેલી જે તળવાની વસ્તુઓ છે, સાબુદાણાની પેલી ચકરી ને એ બધું. આ જગ્યાએથી નમકીન ચાલુ થાય છે. અને બીજું કે અહીંયા ફરાળી આઇટમ્સ, 30 થી પણ વધારે ફરાળી આઇટમ્સ છે. હું નમકીનની વાત કરું છું. તમે ફરાળી આઇટમની અંદર ક્યારે રતલામી સેવ કેવું સાંભળ્યું? ફરાળી આઇટમમાં રતલામી સેવ કોઈ દિવસ નથી. એ પણ અહીં મળશે. એટલે અહીંયા સ્ટાર્ટિંગમાં આવશો ને, આ ડિસ્પ્લે કાઉન્ટર છે, અલગ અલગ તમને અહીંયા પ્રોડક્ટ મળી જશે. ચીઝ આલુ સેવ, ફરાળી આલુ સેવ, પછી આલુ સેવ ફરાળીની અંદર પણ અલગ અલગ વેરાયટી આપણને મળશે. શક્કરપારા પણ સાંભળ્યા હશે, પણ મેંગો પારા, ચોકલેટ પારા, એટલે 300 થી પણ વધારે વેરાયટીઝ હવે તમે સમજી જાઓ કે બધી જ વસ્તુ ફરસાણની અહીંયા તમને મળશે. આપણે એન્ટર થઈએ ઓફિસમાં. ઓકે, આની ઓફિસ છે અને એમનો સ્ટાફ છે. નાને એવા વ્યક્તિને પણ બિઝનેસ ચાલુ કરવો હોય ને તો આ જગ્યાથી બિઝનેસ ચાલુ કરી શકે છે. બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે એ લોકો માટે. ઓકે, આ છે એમનો સ્ટોરેજનો રૂમ. આ જ જગ્યાએથી પેકિંગ થાય છે, આ જ જગ્યાએથી ડિસ્પેચ પણ થાય છે. તો અમારી સાથે તમારું નામ કહેજો ને. રૂપેશભાઈ. રૂપેશભાઈ, તમે અહીંયા શું, કઈ મટીરિયલ લેવા માટે આવ્યા છો? હું એકચ્યુઅલી લસણની અને ભાખરવડી, મિની ભાખરવડી એ બધાનો માલ લઉં છું. પણ આજે મેં જોયું કે અહીંયા ઘણી થોડોક બીજો સ્ટોક છે, એટલે આ હોલસેલમાં આપે છે. તમારો ફરસાણનો બિઝનેસ છે? મારો ફરસાણનો બિઝનેસ, એટલે હું હોલસેલમાં માલ લઈ જઈ અને મારે ત્યાં લૂઝ પેકિંગ અને અલગ પેકિંગ કરીને હું આગળ આપીશ. અચ્છા, તમે ફરીવાર આવ્યો છો, એનો મતલબ કે ક્વોલિટી અને મટીરિયલ? ફરીવાર નહીં, વારંવાર મંગાવું છું. અત્યારે એમની બહાર આઉટલેટ છે, ત્યાંથી ઘણીવાર લઈ જઉં છું. આજે ફર્સ્ટ ટાઈમ અહીં આવ્યો, પણ મને સારું લાગ્યું એટલે હું અહીંયાથી આ બધું ફૂલ પેકિંગમાં લઈ જઈશ કે જે મને આગળ કામમાં લાગશે. જોરદાર. હા, તો ભાઈ એકદમ ઓનેસ્ટ કસ્ટમર રિવ્યૂ છે. બિલકુલ. હા, હવે આપણે આ બાજુ જઈએ.
ખરેખર બહુ જોરદાર આમ ખાવાનું મન થઈ જાય, એમ ક્રેવિંગ ચાલુ થઈ જાય એવું કહી શકાય ને ફરસાણની નમકીનની. આ જો ચોક્કસ જે વસ્તુ તમે 10 રૂપિયામાં આટલી જ વસ્તુ લેતા હોય 15-20 ગ્રામ એ જ વસ્તુ તમને અહીંયા લૂઝ પેકિંગમાં પણ મળી જશે. 300 થી પણ વધારે આઈટમ એટલે તમે વિચારી લો કે કઈ કઈ વસ્તુ અંદર ઇન્ક્લુડ થાય છે. અહીંયા એમનું પેકિંગ થાય છે, જે પેકિંગનું મશીન છે એમને જે એ પણ અહીંયા જે બધું થાય છે. પછી આ જે અત્યારે ટ્રેન્ડ લાગ્યો છે આ ચિપ્સ ખાવા માટેનો એ પણ તમે જોઈ રહ્યા છો. યસ ઓકે, અહીંયા બીજા કસ્ટમર પણ છે અહીંયા. આપકા નામ બતાવી. मेरा नाम सिद्धार्थ सिंह पुवार है. मैं बेसिकली बॉम्बे से हूँ. मैं एक्चुअली गृह उद्योग के बारे में सोच रहा था. अच्छा. सोच रहा था कि चलो उम्र हो चुकी, कुछ खुद का तैयार करते हैं. तो ढूंढते ढूंढते यहाँ पे किसी ने रेफरेंस दिया कि यहाँ पे कुछ अच्छी सी चीज़ मिल रही है. मैं 3 घंटे से यहाँ पे घूम रहा हूँ. 3 घंटे से 300 से भी ज़्यादा चीज़ें देख चुका हूँ. और अब ऐसा नहीं लग रहा है कि मुझे खुद का चालू करना है. मेरे पास बहुत अच्छा मौका मिल गया तो बस यहीं से हम लोग शुरुआत करें कि ऐसा लग रहा है मेरे को. काफ़ी अच्छी यहाँ पे मौका है. जोरदार भैया जो तुम्हें घना बदा कस्टमर જે લોકોને બિઝનેસ ચાલુ કરવો છે બલ્કમાં આ જગ્યાથી 5-5 કિલોના 10-10 કિલોના જે લૂઝ પેકિંગ છે એ લઈ જાય છે. ક્વોલિટી બેઝ વસ્તુ છે અહીંયા. દરેક વસ્તુ ફૂડ ગ્રેડનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા તમે મટીરિયલ જુઓ, મટીરિયલ નીચે જરા બી નથી, નજરા બી નહીં મૂકે. હા, અહીંયા મટીરિયલ ડાયરેક્ટ જમીન પર મૂકવામાં આવતું નથી. ફૂડ ગ્રેડને હિસાબથી મૂકવું જોઈએ ને, એવી જ રીતે મૂકેલું છે. અને આવી રીતે ફ્રેશ મટીરિયલ પેકિંગ પણ થાય છે અહીંયા. આપણે બટાકાની વેફર છે ને થઈ રહ્યું છે જીગરભાઈ. ઓકે, બટાકાની વેફર છે, પેકિંગ થાય છે અહીંયા, બિલિંગ થાય છે. બિલિંગ થઈને સ્ટોક રેકમાં જાય છે. રેકમાંથી પછી તરત જ સ્ટોક ડિસ્પેચ થઈ જાય છે બીજા દિવસે. આટલું મોટું કામ મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે. અને યુટ્યુબ પર પણ વિડીયો ફર્સ્ટ ટાઈમ આવે છે મારી ચેનલ પર. એમ કહેવા જઈએ ને કે આમનો બીજો એક ઉદ્દેશ્ય એવો છે કે ગામના લોકોને જ આપણે એમ્પ્લોય કરવાના. એમ ગામના લોકો જ અહીંયા કામ કરશે, એ લોકો જ કમાશે, ગામનો વિકાસ એ રીતે જ થશે. એ બહુ એમનો બહુ સવડો વિચાર છે. આ જે ફેક્ટરી છે, હા, આ જે ફેક્ટરી છે ને ઉત્તરસંડા ગામમાં આવી છે. તો જે બી ડેઈલી મેન પાવરની જરૂર છે તો ઉત્તરસંડા ગામના લોકો દ્વારા જ પૂરું થાય છે. પૂરું થાય છે, બહુ સારી વસ્તુ છે. પ્રોડક્ટો અમારી જોડે 300+ પ્રોડક્ટો છે. અમારા મેઇન છે પાપડ, મઠિયા અને વિવિધ પ્રકારના નમકીન છે અમારી જોડે. નમકીનમાં અમારી જોડે બધી 100+ વેરાયટી છે. પ્લસ નાના છોકરાની વેરાયટી માટેમાં બધા ચોકલેટ બાઇટ્સ છે, કાજુ બિસ્કિટ છે, એ બધી છોકરાઓની પ્રોડક્ટો બી બધી ઘણી છે. આવા હું તમને પછી આગળ બધું ધીરે ધીરે બતાવું. ચકરી છે, ઘઉંની ચકરી કહે છે. આ ઘઉંની ચકરી છે, બરાબર છે. ઘઉંની ચકરી આવે એ છે, 200 ગ્રામ પેકિંગ આવે. આ રીતે બાસ્કેટ પૂરી છે. પછી આવો આ બાજુ આ ખાખરા છે આપણી જોડે, મેથી નાન મસાલાની બધા ખાખરા છે. પછી પીઝા સ્ટીક આવે છે. આ બધા કેટરિંગવાળા ને બધા યુઝ કરતા હોય છે. આ પીઝા સ્ટીક આવે છે, એની ઉપર બધું ટોફિંગ કરીને ખાતા હોય છે જનરલી બધા. પીઝા સ્ટીક, પીઝા સ્ટીક છે. પછી આ અળસી પૂરી આવે છે. અળસીની પૂરી, અળસીની પૂરી, ફ્લેક્સિડ પૂરી આપણે કહે ને, જે આપણા માટે સારી ખાવામાં હતું. ઓકે, જનરલી અત્યાર સુધી ફરસાણમાં છે ને કદાચ તલ જોયા હોય, પણ આ અળસી ફર્સ્ટ ટાઈમ. અળસી પૂરી છે, અળસી પૂરી છે. પછી એક આ નેચરલ મેથીની પૂરી છે. એમ જોવા જઈએ ટોટલ 300 થી પણ વધારે વેરાયટી, 300 થી વધારે પ્રોડક્ટ છે અમારી જોડે. ફ્રાઈમ્સ છે, ભેલપુરી છે. બજારમાં તમારે આ પાણીપુરીની લારીઓ પર એ બધા જે ખાતા હોય છે, ભેલપુરીની ભેલપુરી છે. બ્રાન્ડિંગ આઇટમોમાં બી અમારી જોડે ગુજરાતના બધાના SS કામ છે, સુપર સ્ટોકીસના. એની અંદર એક આ જલારામ બારડોલીના પાતરા છે, એનું બી અમારી જોડે કામ છે. સુરતની એક પ્રખ્યાત ગિરિરાજની વેફર્સ છે, એનું બી કામ છે અમારી જોડે. ગિરિરાજ વેફર્સ છે. એક લાઇટ એન્ડ ફિટ નમકીન આવે છે, રોસ્ટેડ આઇટમો ને એ બધું છે. આગળ તમને બતાવું, જર્ની બહુ લાંબી છે આપણી. તમને ઘણી બધી આઇટમો છે, બતાવું છું આગળ. આ બધી છોકરાઓ માટેની આઇટમો છે. આ બધા બલ્ક પેકેટ છે આ બધા અમારે. જનરલી અહીં આગળ આજુબાજુના દરેક જે સુપર સ્ટોરો છે, ગૃહ ઉદ્યોગની દુકાનો છે, નમકીનની દુકાનો, એની બધામાં સપ્લાય થતું હોય છે અમારો માલ. આ માલ પેકિંગની સાથે સાથે બધો લૂઝમાં બી બલ્ક પેકિંગ જે લોકો કરતા હોય છે, એ લોકોના બધા લૂઝ પેકિંગ બી આવતા હોય છે. 5-5, 10-10 કિલોની બેગો બધી. આ ફરસાણ છે. આ રીતે જે ફરસાણ છે ને, બધા અમારા લૂઝ પેકિંગ આવે. બધા 5-5 કિલોની બેગ આવે. જે બી ફરસાણની દુકાનોવાળા કોઈ હોય કે જનરલી બધા 94 ગાંઠિયા ટમટમ ને એ બધી તો જીગરભાઈ આઈટમો બધા બનાવતા જ હોય છે. પણ આ જે અમારી બધી યુનિક વેરાયટી જે હોય કે જે લોકો બનાવી ના શકતા હોય, ધારો કે અત્યારે ફરાળીમાં સાબુદાણાની ખીચડી છે. આ રેડી ખીચડી છે સાબુદાણા, ડાયરેક્ટ ડ્રાય આવે ખાવા માટેની. કેળાની વેફર છે, તો કેળાની વેફર છે એ અમારી જોડે લૂઝ પેકિંગમાં બલ્ક ક્વોન્ટિટીમાં હોય. આલુ સેવ છે, ટામેટો સેવ છે, ફુદીના સેવ છે, તીખી બુંદી છે, બધી ઘણી બધી વેરાયટીઓ છે અમારી જોડે નમકીનની અંદર. બધા 5-5 ને 10-10 કિલોના પેકિંગ, 5-5 ને 10-10 કિલોના બલ્કમાં પેકિંગ છે જનરલી અમારી જોડે. ધારો કે કોઈક નાની દુકાન ચાલુ કરવા માંગતા હોય, હા, કોઈક કહેવાય ને કે બલ્કમાં બાયર હોય ફરસાણનું,
તો એ લોકોને પણ તમે સપ્લાય કરો? હા, જનરલી એ લોકો કોઈ બી દુકાનને નવી ચાલુ કરવી હોય તો આપણી જોડે 100% એ લોકોની પ્રોડક્ટ છે. આપણી જોડે 300+ પ્રોડક્ટ છે. આખી દુકાન એમ લોકોની એક જ જગ્યાએથી ડિલિવરી થતી હોય છે અમારી. અમારી જોડે એવા ઘણા બધા દુકાનદારો જોડાઈ રહેલા છે કે આપણા સિવાય બીજે કહીએથી બહારથી માલ ના લેતો, આપણાનો જ માલ ડેલી લેતા હોય છે એ લોકો જનરલી. એ લોકોને આપણે વીકલી એક વખત સર્વિસ આપીએ છીએ. ગુજરાતમાં જનરલી દરેક જગ્યાએ અમે લોકો એફઓઆર ડિલિવરી આપીએ છીએ અમારા પોતાના ટેમ્પોથી. અને ઇન્ડિયામાં કોઈ બી જગ્યાએ માલ જોઈએ તો અમે લોકો પાર્સલ સિસ્ટમથી મોકલી આપીએ છીએ અમને, ટ્રાવેલ્સમાં કે ટ્રાન્સપોર્ટમાં કોઈ બી જગ્યાએ. બરાબર, પાર્સલ બી બનતા હોય છે એ બી હું તમને બતાવું આગળ. આવી રીતે તમે લૂઝ પેકિંગ સપ્લાય કરો છો? હા, એટલે કોઈ ઓનર છે, નાની એવી દુકાન એમણે ખોલી છે તો એ પોતાના બ્રાન્ડિંગ સાથે વેચી શકે છે? વેચી શકે છે. ઘણા લોકો છે એવા, એ બધું અમારે પ્રાઇવેસીની વસ્તુ છે. અમે નામ કોઈને ડિક્લેર ના કરતા હોઈએ, પણ જનરલી બધા ફરસાણની દુકાનોવાળા જે કોઈ હોય કે જે કોઈ યુનિક પ્રોડક્ટ છે, ભાઈ મગની દાળ છે, ભાદરણના મગ જે આવતા હોય છે, દાબેલા ચણાચોળ ગરમ છે, મગની દાળ છે, એ જનરલી કોઈ બનાવતા ના હોય, બધા સારી ક્વોલિટી રેડી લઈને વેચતા હોય છે. અને સારી એવી બ્રાન્ડ બધી અમારી જોડે જોડેલી છે. આ રીતે નમકીનની તો દુનિયા છે એવું કહીએ તો બી ચાલશે અમારી જોડે, કે ઘણી બધી આઈટમો છે. હા, તમે આવશો તો બધું અમારી જોડે જે તમને લૂઝ પેક બતાવ્યા એ પ્રોડક્ટ અમારે જે જનરલ સ્ટોરમાં જે સુપર સ્ટોરોમાં માર્કેટિંગમાં જે બધે જતા હોય છે જે લોકો પેકિંગવાળો માલ વેચે, પેકિંગવાળો માલ બી અમારી જોડે અવેલેબલ હોય છે. અને આ સાબુદાણાની જે ડ્રાય ખીચડી ખરી એ સ્નેક્સ તમારા બ્રાન્ડિંગ સાથે જ છે? હા. તો અને કેવી રીતે ખાવાની હોય છે? આ ડાયરેક્ટ જ ખાવાની છે. આ ફ્રાય કરેલા સાબુદાણા છે આ, અને ડાયરેક્ટ ક્રન્ચી જ હોય, ડાયરેક્ટ જ ખાવાની જાવ. સ્પેશિયલ ઉપવાસમાં ખાવા માટે ઉપવાસમાં ફરાળી આઈટમો અમારી જોડે જીગરભાઈ ઘણી છે. ફરાળી આઈટમો આગળ બતાવું તમને હું. અમારી જોડે સાબુદાણાની ખીચડી છે, ફરાળી ફૂલવડી છે, ફરાળી સિંગ ભજીયા છે, ફરાળી ચવાણું છે અમારી જોડે, કે જે કોઈ જગ્યાએ જનરલી જોવા ના મળતું હોય. ફરાળી સિંગ ભજીયા જે બધું રાજગરા મોરિયાના લોટમાંથી અમે લોકો બનાવતા આવીએ છીએ જનરલી. આ દાબેલા મગ છે, જુઓ દાબેલા મગ છે. આ દાબેલા મગ છે. હા, આ સોયા સ્ટિક છે લૂઝમાં. લૂઝ પેકિંગમાં સોયા સ્ટિક. હા, સોયા સ્ટિક છે. ઓકે. આ પાલક ચેવડો. હા, એ પાલક કોથમીર ચેવડો છે કે એ છે. આ રાઈસ ચોખાનો ચેવડો છે. ઓહો, ચોખાનો ચેવડો છે. રતલામી સેવ છે. આ ચણાચોર ગરમ છે. આ ચણાચોર ગરમ મોરા છે. આ કુરકુરે છે ફ્રાય કરેલા લૂઝમાં. આ બધો જે છે ને પેકિંગવાળો માલ છે. મસાલા સિંગ છે, હાજમા સિંગ છે, રાજગરાના લાડુ છે, ગાર્લિક સેવ મમરા છે, પછી એક નારિયેલ પાણી ટેસ્ટની સિંગ આવે છે. એ બધાને અમારી જોડે ગુજરાતના સુપર સ્ટોકિસના કામ છે. આ બધા નવસારી ચણા છે, હાજમા સિંગ છે, એ બધાનું આવો. આ બલ્ક પેકિંગમાં સિંગ ભજીયા છે. સિંગ ભજીયા જે આવે બલ્ક પેકિંગમાં સિંગ ભજીયા છે. પછી વીટ ચકલી જે આવે છે, વીટ ચકલી આ રીતે 200 ગ્રામ કન્ટેનર પેકિંગની અંદર આવે છે. એ આ રીતનું આપણું બ્રાન્ડિંગવાળું જે મોડર્ન ટ્રેડ હોય છે, જે ધારો કે સુપર માર્કેટ, તો એ લોકોને બારકોડ સાથેની પ્રોડક્ટ આ મળે, એ લોકોને ડાયરેક્ટ જમાય અને આ વેચવાની. આ જ વસ્તુ અમારી જોડે લૂઝ બી મળે અને પેકિંગ પણ મળતી હોય છે. આવો, આ બધું 200-200 ગ્રામના કન્ટેનર પેકમાં છે. તમને જે મેં આગળ લૂઝ વસ્તુ બતાવી એ જ વસ્તુ અહીંયા પેકિંગમાં છે, કે 200 ગ્રામની અંદર અળસી પૂરી છે, મીઠી પૂરી છે, થેપલા પૂરી છે. એક આ અમારી એક યુનિક આઈટમ છે, મિક્સ કઠોળ ચકરી છે. મિક્સ કઠોળ ચકરી. હા, પછી એક આ સાઉથ ઇન્ડિયાની હું આગળ આવું, તમને લૂઝમાં વેફર બતાવશે. આ જે છે એ તમારે સાઉથની જે વેફર આવે છે અમારે ડાયરેક્ટ સાઉથથી આવે છે, કેરલાથી. અને એ વસ્તુ અહીંયા આગળ 200 ગ્રામ પેકિંગમાં બી હોય છે અને લૂઝ બી હોય છે. તમે ટેસ્ટ કરો જીગરભાઈ, આ સાઉથની તમને ત્યાંના જેવો નેચરલ ટેસ્ટ એ મળશે. દર વીકલી અમારી જોડે ત્યાંથી ફ્રેશ ટુ ફ્રેશ આવતી હોય છે. દર વીકલી ત્યાંથી ટ્રાન્સપોર્ટમાં અમારે ત્યાં માલ આવતો હોય છે. આવો, આ જે તમને આગળ અમે લોકોએ જે ચોકલેટ બાઇટ બતાવ્યા હતા જે પેકિંગમાં, એ અમારે આ લૂઝ પેકિંગમાં જે લોકો વેજન વજન કરીને વેચતા હોય છે એ એની માટેનું છે. ચોકોસ જે કહે છે ને એ લૂઝમાં છે. આ દૂધમાં નાખીને છોકરાઓ ખાતા હોય છે. ચોકો સિરિયલ જે કહેતા હોય છે, ફ્રૂટ રિંગ છે, ચોકલેટ બાઇટ છે, એમાં ફ્લેવર વાઇઝ અલગ અલગ બધા આવતા હોય છે. આ અમારી સ્નેક્સિકો બ્રાન્ડ છે, જે આજુબાજુના જે નાના પાર્લરો જે નાના સ્ટોરોવાળા છે એ આ રીતે અમારું સ્નેક્સિકો બ્રાન્ડમાં તૈયાર માલ લઈ અને વેચતા હોય છે. તીખું ચવાણું છે, એની બધી બધી જ આઈટમો અમારી સ્નેક્સિકો બ્રાન્ડમાં પેકિંગ આવતી હોય છે જનરલી. આવો, તમને આગળ બધું પેકિંગ એરિયા અને બતાવું તમને. આ એક લાઇટ એન્ડ ફિટ કરીને કંપની છે અમદાવાદની છે, જે લોકો રોસ્ટેડ આઈટમો બી બનાવે છે, સોયા સ્ટિક ને એ બધાનું આખા ગુજરાતના કામ છે અમારા જોડે SS ના. અહીંથી અમે લોકો એરિયા વાઇઝ ડિસ્ટ્રીબ્યુટરોને આપતા આવીએ છીએ. વાહ, દરેક વસ્તુ તમારી બલ્કમાં જોવા મળે છે. હા, દરેક બલ્કમાં પેકિંગ હોય છે. આવો, આ અમારે અહીંયા આગળ પેકિંગ થતું હોય છે, એ અમારી પૂરી હાઇજેનિક રીતે થતું હોય છે. ઓટોમેટિક મશીનની અંદર 200 ગ્રામ પેકિંગ થતા હોય છે. ઓહો, આ અમારે 200 ગ્રામ પેકિંગની અંદર જે તમને પેલી સિરિયલ મેં ફ્રૂટ રિંગ બતાવી હતી, એ આ ફ્રૂટ રિંગ અહીંયા આગળ પેકિંગ થતી હોય છે. અહીંયા આગળથી ઓટોમેટિક ઉપર જાય, અહીંયાથી ઓટોમેટિક એની અંદરથી
ઉપર કન્વેયર હસ્તક ઉપર જાય અને ઉપરથી વજન થઈ અને નીચે આવે અમારે. આની ઉપર અમે લોકો અમારી બ્રાન્ડ લગાવી આ રીતે પ્લેનમાં કોઈ લઈને એમને એમની બ્રાન્ડિંગમાં કરવું હોય તો બી અમે લોકો 200 ગ્રામ પેકિંગમાં આઉટ ઓફ ગુજરાત મેં લોકો બધા અમે લોકો મોકલતા હોય છે, જે લોકો પેક બાય કરીને એમને રીતે એમની બ્રાન્ડમાં બી વેચી શકતા હોય છે. બરાબર. આ રીતે અમારું 200 ગ્રામ પેકિંગમાં બી માલ હાજર હોય છે અમારી જોડે. આજે તમને હું સાઉથની ચિપ્સ જે બતાવતો તે સાઉથની ચિપ્સ અમારી જોડે ત્યાંથી એક આ રિયલ કરીને ત્યાંની એક બ્રાન્ડ છે એ રીતે કિલો પેકમાં અમારી જોડે આવતી હોય અને દર વીકલી ફ્રેશ ટુ ફ્રેશ આવે અમારે ત્યાં. આ જીગરભાઈ જેટલી બી ફરસાણની દુકાનો કે હોય કે દાબેલા મગ એ લોકોને વીકલી જોઈતા હોય 50-1 કિલો જેવા, એની માટે એ લોકો મશીનરી ના બનાવતા હોય, એ લોકો સારી ક્વોલિટીના અમારી જોડેથી લઈ અને એક વેચતા હોય છે. આ રીતે કાજુ બિસ્કિટ છે, ચણાચોર ગરમ છે અને આ જે તમને બલ્કમાં આ બધું દેખાઈ રહ્યું છે આ ફરાળી બટાકાની સડી છે. આનાથી ડાયરેક્ટ ફરાળી ચેવડો ફરસાણની દુકાનોવાળા બનાવતા હોય છે. આ સડી તરેલી છે, બટાકાની કાતરી જે કહીએ આપણે માટે, આનાથી ડાયરેક્ટ મિક્સ કરી અંદર ખાંડ ને એ બધા મરી મસાલા નાખી અને ફરાળી ચેવડો એ લોકો બનાવતા હોય છે. વાસદની સત્યવિજયની ચટણી એક આવે છે તમને ખ્યાલ હોય તો, એની જો આંબલીની ચટણી હોય છે, લસણની તીખી ચટણી આવતી હોય છે, એ આ બધા મારી જોડે ગુજરાતના એસએસના કામ હોય છે. અમે લોકો ડિસ્ટ્રીબ્યુટરને જનરલી સપ્લાય કરતા હોઈએ છીએ અને જનરલી એના દરેક એરિયામાં ડિસ્ટ્રીબ્યુટર છે જ ગુજરાતમાં, અને આઉટ ઓફ ગુજરાત બી અમારે કોઈને ઇન્ટરેસ્ટ હોય તો એ અમારો કોન્ટેક્ટ કરે તો આપણે એમને સેમ્પલિંગ ને બધું પહેલાં મોકલતા આવીએ છીએ. એ લોકોની કમસે કમ 12-13 જાતની ચટણીઓ બધી રેડી આવતી હોય છે. એની સાથે સાથે અમારી જોડે એક બરોડાનું એક બ્રાન્ડ છે દાદાજી કરીને તમને ખ્યાલ હોય તો, એ લોકોનો પાણીપુરીનો મસાલો ફેમસ છે, એ બી અમારે ત્યાંથી સપ્લાય થતો હોય છે. જનરલી બરોડા છોડીને આખા ગુજરાતમાં દાદાજીનો એમ રેડ પાણીપુરીનો મસાલો હોય છે, ગ્રીન હોય છે. તો મટીરિયલ અત્યારે લોડિંગ થાય છે, તો ભાઈ આ મટીરિયલ કઈ જગ્યાએ જાય છે? એમપી ભોપાલ જાય છે. ભોપાલમાં જાય છે. જુઓ છો તમે ટ્રક લોડિંગ થાય છે અને આ જે મટીરિયલ છે ભાઈ આ મટીરિયલ ક્યાં જાય છે? મહેસાણા અને પાલનપુર જાય છે. એટલે આવી રીતે જે કસ્ટમરનું આખું લિસ્ટ હોય એ પ્રમાણે બિલિંગ થાય અને બિલિંગ પ્રમાણે જે મટીરિયલ એમણે નક્કી કરેલું હોય એ રીતે લોડ થાય. હું આણંદથી આવ્યો છું, મારે સુપરમાર્કેટનો બિઝનેસ છે અને એ પાસ થતો હતો, થોડો માલનું બી કામ હતું, પેમેન્ટ બી કરવાનું હતું અને રિપીટ કસ્ટમર છે તો અહીંયા આવું છું ઘણી જગ્યાએ અને અહીંયા આવ્યા પછી ખબર પડી ગઈ 350+ પ્રોડક્ટ છે. આ અમારા સુપર માર્કેટમાં થતી 40-45 પ્રોડક્ટ અમે કરીએ છીએ, પણ જ્યારે અહીંયા આવ્યા પછી ખબર પડી ગઈ ઘણી બધી સારી એવી પ્રોડક્ટ છે જે સુપર માર્કેટના લેવલ પર અમે કરી શકીએ છીએ.